નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસભાના ન્યૂઝ. હું છું મીમાકડા. તો જોઈએ આજના મહત્વના સમાચાર. બાબરાથી બાબરા તાલુકાના ભીલડીથી પીર ખીજડીયા સુધીનો માર્ગ મંજૂર થતા કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ દ્વારા શુભારંભ કરાયો. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્વારા રાજ્ય સરકારમાંથી 70 લાખ મંજૂર કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી. બાબરા તાલુકાના પીર ખીજડીયા ભીલડી ઇંગોરડા સુધીનો માર્ગ અતિ વિસ્મા રહેતા સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી હતી. ત્યારે સ્થાનિક ગામના સરપંચ સહિતના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરને રજૂઆત કરતા ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા અહીં 4.50 કિલોમીટરનો માર્ગ 3.75 મીટરની પહોળાઈ સાથે રૂપિયા 70 લાખના ખર્ચે મંજૂર કરાવતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી. ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારિકા ખાતે પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં હોવાથી તેમની સૂચન અનુસાર ગામના અગ્રણી અને સરપંચના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરી કામગીરીનો આરંભ કરાવ્યો હતો. આ તકે તાલુકા પંચાયતના સભ્ય જતીનભાઈ ઠેસિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળિયા, કુલદીપભાઈ બસિયા, સરપંચ અરવિંદભાઈ મેમકિયા, હરેશભાઈ કરડ, સુરેશભાઈ સહિતના ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા જણાવ્યું હતું કે બાબરા તાલુકાના ભીલડીથી પીર ખીજડીયા સુધીનો માર્ગ અને કોઝવે તેમજ બ્રિજના કામ હવે પૂર્ણતાના આરે છે. અહીં ચોમાસામાં ઇંગોરડા ગામના લોકોને વધુ હાલાકી પડતી હતી, પણ હવે માર્ગ અને પુલનું કામ થઈ જશે એટલે કાયમી ધોરણે સમસ્યાનો અંત આવશે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસભાના ન્યૂઝ બાબરા.